ત્યારનો હું જોઈ રહ્યો છું કે આ બધા એટલા બધા ધીર ગંભીર થઈ ગયા છો કે જાણે ક્યાંય દુઃખનો અવસર આવ્યો હોય અને આપણે બધા થરખરે ભેગા થયા હોય એવું લાગે છે. તો હસતા ચહેરા તો જોઈએ ને. ગઈ વિધાનસભા આપણે 1500 વોટે હાર્યા હતા અને એના પછીની જિલ્લા પંચાયતોમાં આપણે 34 માંથી 29 જિલ્લા પંચાયતોની બેઠકો અમરેલીમાં જીતીને લાવ્યા છીએ. એનો અર્થ કે હવે જીત આપણી તરફે છે કે નહીં. ત્યારે એ સંજોગોમાં અમદાવાદ થી અમરેલી અને અમરેલી થી ધારી અને આપને બધાને મળવા પૂર્વ સાંસદ, એઆઈસીસીના સેક્રેટરી, પ્રદેશના પ્રમુખ આ બધા આવે તો એનું કારણ શું? એનું કારણ એ આપણે વિચાર કર્યો. ગુજરાતમાં 1960 થી કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ જીતી આવતી હતી, વિકાસનું કામ કરતી હતી, સર્જનની પ્રક્રિયા કરતી હતી. અચાનક જ લોકોના મનમાં એવું લાગ્યું કે આ કોંગ્રેસ કંઈ બરાબર કરતી નથી, લાવો આપણે બીજી પાર્ટીને તક આપીએ. એમણે ભારતીય જનતા પાર્ટીને તક આપી, ધર્મના નામે લોકોને છેતરા બનાવ્યા, રોજ દીવા સપનો બના બતાવ્યા. ખેડૂતને એમ કહ્યું કે આ તો ખેડૂત ટૂંકા ગાળામાં મારુતિ ફેરવતો થઈ જશે. કોઈ જગ્યાએ મહેસાણમાં ગયા તો એમ કીધું કે ચકલી ખોલશો તો અંદરથી ઓઇલ નીકળશે. કોઈ જગ્યાએથી નીકળ્યું કહ્યું કે અહીંયાથી ગેસની પાઇપલાઇન તમારે ત્યાં આવી જશે. અરે એટલી બધી મીઠી મીઠી વાતો કરી. બનાસકાંઠામાં ગયા, ત્યાં બટાકાની ખેતી થાય. ખેડૂતોને એમ કહ્યું કે આ તમારો બટાકો મણના ભાવે વેચાય છે, એક બાજુ મશીનમાં બટાકો નાખશો બીજી બાજુ એની કાતરી થઈને નીકળશે અને તમારો બટાકો 100 ગ્રામના હિસાબે વેચાશે. હજુ બનાસકાંઠાના ખેડૂતો રાહ જોઈને બેસી રહ્યા. કેટલી બધી વાતો. શિક્ષણમાં છોકરાઓને પાસ કરવાનું નક્કી કરી નાખ્યું. 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને ઉપર ચડાવવામાં આવે, 10મા ધોરણમાં વિદ્યાર્થી પ્રવેશ લેવા જાય પોતાનું નામ અને સરનામું અને પિતાનું નામ લખવાનું કે તોય હજુ આપણા એ વિદ્યાર્થીને આવડતું. શિક્ષણ સાવ કથળી ગયું. આનંદની બેન શિક્ષણ મંત્રી હતા અને જયારે ગયા એ પોતે ત્યારે પાછા એમના પર જ વિશ્વાસ મૂકીને, ખાસ વિશ્વાસ અને વફાદાર. એટલે ગુજરાતના મુખ્યમંત્રી કોને બનાવ્યા? આનંદીબેનને બનાવ્યા. આનંદીબેનને બનાવ્યા પછી પેલા અમિતભાઈના પેટમાં ખૂંચ્યું. એમના મનમાં એમ લાગ્યું કે આનંદીબેન રહેશે તો મારો વારો આવશે. એટલે ગમે તે ખટપટ કરી અને આનંદીબેનને ઉતાર્યા અને એમ કહ્યું કે આનંદીબેન ચાલુ રહેશે તો ગુજરાતમાં ભાજપ ફરી જીતી નહીં શકે. આનંદીબેન ગયા, વિજયભાઈ રૂપાણીને લઈ આવ્યા. લોકો એવું કહે છે કે આ વિજયભાઈ રૂપાણી એ અમિત શાહના રબર સ્ટેમ્પ છે. એમ કહે છે રિમોટથી જેમ ચલાવે એમ ચલાવે. વિજયભાઈ રૂપાણીને સરકાર ચલાવતા આવડતું નથી, પીવાના પાણીના પ્રશ્ન હલ કરી શકતા નથી, બેકારોના પ્રશ્ન હલ કરી શકતા નથી, નોકરીઓ આપી શકતા નથી, ફિક્સ પગાર વાળા જે લોકો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છે, જે આઉટસોર્સિંગથી છે, પેલી આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, આ બધા
ઉપવાસ અને આંદોલન કર્યા કરે છે. એક પણ પ્રશ્નનું નિરાકરણ આ ભારતીય જનતા પાર્ટી એની સરકાર કે એના મુખ્યમંત્રી લાવી શકતા નથી. અને તેમ છતાંય પાછા કોંગ્રેસને એમ કહેવા જાય કે આ કોંગ્રેસની નૌકા ડૂબવા આવી છે. એટલે કામ તો તમારામાં પડી ગયું છે. પેલા નીતિનભાઈ પોતરવા મંડ્યા છે એટલે, અને નીતિનભાઈને એમ થઈ ગયું છે કે બોલવાનું તો વ્યવહાર નથી બે જણો વચ્ચે, કે આ મને મુખ્યમંત્રી બનતો રોકીને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થઈ ગયા છે, એટલે હવે મારો તો વારો આવવાનો નથી. અને એક બાજુ વિજયભાઈ રૂપાણી રાજકોટને બદલે બીજે જગ્યા શોધે છે, મણિનગર કે બીજે ક્યાંયથી ચૂંટણી લડું. પેલા નીતિનભાઈ પટેલ એમ ઈચ્છી રહ્યા છે કે મહેસાણાને બદલે બીજે ક્યાંયથી ચૂંટણી લડું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઈચ્છી રહ્યા છે કે અમદાવાદ જિલ્લામાંથી ક્યાંય બીજેથી ચૂંટણી લડું. ત્યારે જેની નૌકા ડૂબવા પર બેઠી છે એ પાછા ડાઈ સાસરે ના જાય અને બીજાને, ત્યારે એવા સંજોગોમાં આપણે એટલા માટે અહીંયા ભેગા થયા ને જોયું કે ધારીમાં બે પતિ પત્નીઓ ટિકિટ માંગે છે. એક કપલ નહીં બાજુ બે કપલ, અને બે કપલ કેવું કે જેને આપી હોય ના આપો કે એટલું તો સારું કે છે. એટલે લાંબી પ્રક્રિયા છે. સૌથી પહેલી શરૂઆત કરી આપણે કે જેને ઉમેદવાર થવું હોય એ દરેક બુથ પર 15-15 સભ્યોની નોંધણી કરાવે. અને આ છોકરો લઈને અમે નીકળ્યા છીએ અમદાવાદમાં બેઠા બેઠા ફોન કરીને પૂછું કે અહીંયા ધારીમાં આ ગામમાં ફલાણા ગામમાં કોણે નામ નોંધાવ્યું છે, અને કે હું તો બોલતો જ નથી. તો પછી સમજી ગયા ને તમે, ત્યારે એવા સંજોગોમાં આપણે બૂથને મજબૂત કરવું છે. જો બૂથ મજબૂત તો આપણું ગામ મજબૂત, આપણું ગામ મજબૂત તો આપણો વિસ્તાર મજબૂત, આપણો તાલુકો મજબૂત, અને આપણો વિસ્તાર મજબૂત તો આપણો જિલ્લો મજબૂત, અને આપણો જિલ્લો મજબૂત તો આપણું રાજ્ય મજબૂત. ત્યારે એવા સંજોગોમાં આપણે આ ચૂંટણીની પ્રક્રિયામાં તમને બધાને ખાસ બોલાવ્યા, બૂથોની વ્યવસ્થા કરવા. અને એક બૂથમાં 15 જણા છે એ પછી પેજ પ્રભારી, એટલે કે દરેક પાના પર જે મતદાર યાદીમાં નામ લખેલા છે એ દરેક મતદાર યાદીના એક પાના પરથી એક નામ આપણે નક્કી કરવાનું. અને એક બૂથમાં 1000 મતદારો હોય ને એક ઘરમાં 4 મતદારો હોય તો એમ કરીએ તો 250 જેટલા ઘર થાય એક બૂથમાં. અને 250 ઘરની નોંધ રાખવા માટે આપણે 10 જણને નક્કી કરવા માંગીએ છીએ. અને એ 10 જણને નક્કી કરીએ તો મને લાગે છે કે મતદાન કરવામાં આપણને તકલીફ પડે નહીં. અને મતદાનમાં તકલીફ ના પડે તો આપણે 1500 વોટે ચૂંટણી આજે ખરા. આ વખતની ધારી વિધાનસભામાં તમારા બધાના આશીર્વાદથી જે ઉમેદવાર થઈને આવશે એ 1500 વોટે હારવાને બદલે 15000 વોટે જીતીને આવવાનો છે. અમરેલી જિલ્લામાં હું ભાઈ તમે બહાર જાઓ, બહાર જાઓ, તમે બહાર જાઓ. કોણ તમારા કોના ટિકિટ છે? હા,